નમસ્કાર આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં આજે આપણે ધોરણ દસમાંના જે સમાજ વિદ્યા વિષય છે એને આપણે જોઈશું પાર્ટ બીજો ભારતનો સાંસ્કૃતિક વારસો જેમાં પરંપરાઓ હસ્ત અને લલિત કલાનો સમન્વય છે એનો પાઠ બીજો સૌથી પહેલા છે વિધાનો સમજાવો પેલું છે ભારતીય ઇતિહાસમાં અમીર ખુસરો નામ આવડજો અમીર ખુસરો તૃતીય હિંદ તરીકે પ્રસિદ્ધ થયા કયા કારણો નથી તો ભારતીય ઇતિહાસમાં સલ્તનત કાળ દરમિયાન અલાઉદ્દીન ખલજીના સમયમાં સંગીત નિષ્ણાત અમીર ખુસરો થઈ ગયા અમીર ખુસરો હતા એ સંગીતના નિષ્ણાંત સંગીતના તજજ્ઞ તેમણે અમીર ખુસરો શું શાયરી અને સંગીતના ક્ષેત્રે પ્રધાને પૂછે એક શાયરીમાં અને સંગીતમાં તેના કારણે તેઓ ભારતીય ઇતિહાસમાં તૂતીય હિંદ તરીકે વિખ્યાત થયા કોણ અમીર ખુસરો સમય કયો તો કે અલ્લાઉદ્દીન ખલ વખતનો કદનો સેમા માહિતી હતા તો શાયરીમાન સંગીત છે આ ક્ષેત્રમાં એટલે એ તુતીય હિંદ તરીકે વિખ્યાત થયા પ્રખ્યાત થયા બીજો પ્રશ્ન છે ભક્તિ આંદોલન વિશે ટૂંકમાં જણાવવાનું તો ભારતમાં પંદરમી અને સોળમી સદીમાં આ ભક્તિ આંદોલન ક્યારે થયું હતું કે પંદરમી અને સોળમી સદીમાં ભક્તિ આંદોલન થયું હતું આ ભક્તિ આંદોલનના સમયમાં સુરદાસ કબીર તુલસીદાસ ચૈતન્ય મહાપ્રભુ મીરાબાઈ અને નરસિંહ મહેતાના ભજનો અને કીર્તનોથી ભારતમાં એક ભક્તિમય વાતાવરણ ઊભું ઊભું થયું કોના કોના ભજન અને કીર્તન હતા તો કે સુરદાસ કઈ સદી તો પહેલાં આપણે સદી આ ભક્તિ આંદોલન એટલે કે પંદર ને સોળમી સદીની વખતનું આંદોલન છે એમાં સુરદાસ કબીર તુલસીદાસ બે દાસ બરાબર સુરદાસ તુલસીદાસ કબીર ચૈતન્ય મહાપ્રભુ મીરાબાઈ અને નરસિંહ અને ભજનો અને કીર્તનોથી એક ભક્તિમય વાતાવરણ ઊભું થયું આ સમયગાળામાં સ્વામી હરિદાસના શિષ્ય આ જ સમયમાં આજે થઈ ગયા બધા લોકો એ સમયમાં સ્વામી હરિદાસના શિષ્ય બેજુ બાવરા અને તાનસેન બેજુ બાવરા અને તાનસેન તથા ગુજરાતના સંગીત બેલડી કન્યાઓ તાના અને રીડી આ બે બેલડી કન્યા છે તાના અને રીડી આ ભક્તિ આંદોલન ચાલુ હતું એમાં જ એ સમયના ભજનો અને તો થઈ થયું પણ એ સમયમાં સ્વામી હરિદાસના શિષ્ય હતા બેલડી હતી તાના ને રેરી આને લીધે ભક્તિ આંદોલન વિશે આ આ ચાલુ થયું ભક્તિ આંદોલન ત્રીજો છે સંગીત મકરંદનો પરિચય આપો હવે સંગીત મકર નામના ગ્રંથની રચના પંડિત નારદે કરી હતી સંગીત મકર નામના ગ્રંથ જે હતું એની રચના એટલે બનાવ્યું હતું કોણે પંડિત નારદે પંડિત નારદ સંગીત શાસ્ત્રના જ્ઞાતા હતા જાણકાર હતા અને તેમણે આ ગ્રંથની રચના નવસોના અરસામાં લખ્યો હતો અને તેઓએ આ ગ્રંથમાં ઓગણીસ પ્રકારની વીણા અને એકસો એક પ્રકારના તાલનું વર્ણન કરેલું છે એટલે જ એ સંગીત મકરંદ કહેવાય છે ઈસવીસન નવસોના અરસામાં એ વખતમાં તેમણે ગ્રંથમાં ઓગણીસ પ્રકારની વીણા ને એકસો એક પ્રકારના તાલનું વર્ણન કરેલું છે ત્યારબાદ પ્રશ્ન ચોથો છે નાટ્ય કલા ભારતની પ્રાચીન લોકપ્રિય કળા છે અથવા તો નાટ્ય કલા સમાજ જીવનને પ્રતિબિંબિત એટલે એનું ચિત્ર દેખાતી એટલે આ છે એ વિધાન સમજાવવાનું આપણે તો નાટ્ય કલા એટલે કે આપણે જે નાટક કહી છીએ એ નાટ્ય લેખન એટલે નાટક લખવું અને મંચન એટલે કે નાટકને રજૂઆત કરવું આ દ્વારા રંગમંચન પર દ્રશ્ય અને શ્રાવ્ય એટલે જોઈ શકાય અને સાંભળી શકાય અને અભિનયનો ત્રિવેણી સંગમ એટલે એમાં અભિનય થતો હોય પાછો કે જે પાત્ર ભજવતા હોય એવું જ એનો અભિનય હોય આવી ધરાવતી ભારતની પ્રાચીન લોકપ્રિય કળા છે આ કઈ તો કે નાટ્યકલા આ નાટ્યકલા એમાં સાક્ષર નિરક્ષર સાક્ષર એટલે ભણેલ હોય એ નિરક્ષર ભણેલ ન હોય અબાલ વૃદ્ધો એટલે બાળકો ને વૃદ્ધો આ બધાને મનોરંજન અને લોક શિક્ષણ પૂરું પાડવાની મોટા મોટી કલા એટલે નાટ્ય કલા છે પ્રાચીન કાળથી જ મહાકવિ ભાસ મહાકવિ કાલિદાસ જેવા મહાન નાટ્યકારો અનેક નાટ્યકૃતિ મહાકવિ કોણથી ગયા ભાસ અને મહાકવિ કાલિદાસ આ જેવા મહાન નાટ્યકારો અનેક નાટ્યકૃતિઓની રચના કરી પોતે લખ્યું હતું ભરત મુનિએ રચેલું ભરત મુનિએ રચેલું શાસ્ત્ર તો કલા ક્ષેત્રે ખૂબ જ પ્રચલિત છે એમ પૂછે ભરત મુનિએ કલા ક્ષેત્રે પ્રચલિત છે એવું નાટક તો એ છે નાટ્યાકુ શાસ્ત્ર બરાબર કલામાં તમામ કલાનો સમન્વય થાય નાટ્ય કલામાં તમામ કલાનો સમન્વય એટલે એમાં બધા ભેગા થાય છે નાટ્ય કલાનો મહિમા વર્ણવતા ભરત મુનિએ કહ્યું છે કે એવું કોઈ શાસ્ત્ર નથી કે એવું કોઈ શિલ્પ નથી કે એવી કોઈ વિદ્યા નથી એવું કોઈ કામ નથી જે નાટ્યકલામાં ન હોય એમાં બધું જ આવી જાય આમ મનોરંજન નહીં થાય કોનું કોનું તો કે ભણેલ હોય અભણ હોય અબાલ બાળકો હોય વૃદ્ધ હોય દરેકનું મનોરંજન થશે સાથે સાથે સંસ્કાર એમ જ ભારતીય નાટ્ય કલાની આ વિશેષતાઓ રહી છે અને તે સમાજ જીવનને પ્રતિબિંબિત પણ કરે છે કે સમાજ કેવો છે એ નાટક દ્વારા સમજાવી દે છે પાંચમો પ્રશ્ન છે કથકલી નૃત્ય વિશે આપવાની તો ભારતીય શાસ્ત્રીય નૃત્ય આ શાસ્ત્રીય નૃત્ય છે કથકલી છે ને પહેલાં તો એ શાસ્ત્રીય નૃત્ય છે હોવું જોઈએ ભારતીય શાસ્ત્રીય નૃત્યમાં કથકલી નૃત્ય શૈલી પોતાની આગવી એટલે અલગ જ ઓળખાણ ધરાવે છે કથકલી એ કેરળ રાજ્યની ક્યાંની કથકલી છે કેરળ રાજ્યની પ્રચલિત નૃત્ય શૈલી છે કથકલીને વેશભૂષા કે ગુજરાતી ઘેરદાર સુંદર કપડાવાળી હોય છે કથકલીનો વેશભૂષા એટલે પહેરવેશ એવો હોય અને તેના પાત્રોની ઓળખવા માટે તેના ચહેરા ઉપરના વિશિષ્ટ ચિત્રામણને સમજવું પડે છે આત્મા કથકલી સમજવી તો એના પાત્રોએ જે મેકઅપ કર્યો મોટા ઉપર ચહેરા ઉપર એ વિશિષ્ટ ચિતરામણને તમે સમજવું પડે કેરળના કવિશ્રી વલ્લથોલ કલામંડલમ કૃષ્ણ પ્રસાદ વગેરે આ નૃત્ય દેશ તેમજ પરદેશમાં ખ્યાતિ અપાવનાર છે કથકલી શબ્દ એટલે કે પૌરાણિક મહાકાવ્ય મહાભારતના પ્રસંગો અને સંસ્કૃતમાં મલયાલમ મિશ્રિત નાટકોની આ કથા સાથે સંકળાયેલ છે કથા એમાં દર્શિત કરતા હોય કથકલી નૃત્યમાં એની સાથે સમન્વયેલ છે છઠ્ઠો ક્વેશ્ચન છે મણિપુરી નૃત્ય શૈલી કથકલી પછી બીજી નૃત્ય શૈલી એવી મણિપુરી નૃત્ય શૈલી હવે ભારતીય શાસ્ત્રીય નૃત્યમાં મણિપુરી નૃત્ય શૈલી એ પોતાની આગવી ઓળખ ધરાવે છે મણિપુરીના લોકો દરેક ઉત્સવ પ્રસંગે આ નૃત્ય કરે છે આ મણિપુરી કેનું છે નૃત્ય શૈલી તો મણિપુરી મણિપુર છે એ બરાબર તો મણિપુરી નૃત્ય એ મણિપુર રાજ્યનું યાદ રાખવાનું મણિપુરી નૃત્ય કેનું થયું તો કે મણિપુર રાજ્યનું પ્રચલિત નૃત્ય છે મણિપુરી નૃત્યના બે પ્રકાર એક લાસ્ય અને બીજું તાંડવ મણિપુરી નૃત્યના બે પ્રકાર એક લાશી અને બીજું તાંડવ આ નૃત્ય વખતે રેશમનો બ્લાઉજ પહેરીને કમરે પટ્ટો બાંધવામાં આવે છે તથા નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો જે ચણિયાનું નામ છે કુમિન આ પહેરવામાં આવે છે બરાબર મણિપુરી નૃત્યનું પોશાક કેવો છે તો એ પોશાક છે નૃત્ય સમયે રેશમ બ્લાઉઝ રેશમી બ્લાઉઝ હોય છે કમરે પટ્ટો હોય પાછો બાંધેલો અને નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો જેને કુમિન કહેવામાં આવે ઘણીવાર એક શબ્દમાં પૂછે છે ઘેરવાર લીલા રંગના ચણિયાને શું કહેવાય તેને કુમિન કહેવામાં આવે છે બરાબર આ મણિપુરી નૃત્યના પોશાકો થયા આગળ જો આપણે પ્રશ્ન પ્રશ્ન છે સાતમો હવે આવું કથક ઓલું કથક કલી હતું આ કથક નૃત્ય શૈલીનો પરિચય આપો તો ભારતીય શાસ્ત્રીય નૃત્યમાં કથક નૃત્ય શૈલી પોતાની આગવી ઓળખ ધરાવે છે કથક કરે શો કથક કહાવે કથક કરે એ જ કથક કે આ ઉક્તિ આ નૃત્યશૈલી સાથે જોડાયેલી છે કથકના નામમાં કથા રહેલી છે કથક એટલે કથા મહાભારતમાં શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથેના નૃત્યોની કથાઓ પર આધારિત કથક નૃત્યનો વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં આનો વિકાસ છે આ ક્યાં એવું આ પ્રચલિત ક્યાં છે તો કે ઉત્તર ભારતમાં આ નૃત્યમાં એક પગ પર ગોળ ફરી ફરીને એક પગ ઉપર આ શૈલી અલગ કરવી કેવી રીતના તો કે એક આ નૃત્ય કેમ થાય એક પગ ઉપર ગોળ ગોળ ફરીને નૃત્યના પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવે છે આ નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળો વસ્ત્ર પહેરે છે આ નૃત્ય શૈલીને જીવંત રાખવાનો શ્રેય પંડિત બિરજુ મહારાજ સિતારા દેવી અને કુમુદીની લાખ્યાને જાય છે આ શૈલીને જીવંત રાખવાનો શ્રેય કે જેને શ્રેય એટલે કે માન આપવામાં આવે છે જેનું મહત્વ ધરાવો કે આ વિશ્વ પ્રખ્યાત કરવા માટે કે જાળવી રાખવા માટે પંડિત બિરજુ મહારાજે સીતારા દેવી અને કુમુદીની લાખ્યાએ આ કથક નૃત્ય શૈલીને જીવંત રાખી છે આઠમો પ્રશ્ન છે કુચીપુડી નૃત્ય કુચીપુડી નૃત્ય શૈલીનો પરિચય આપો તો કુચીપુડી નૃત્ય છે એ ભારતીય શાસ્ત્રીય નૃત્યમાં કુચીપુડી નૃત્ય શૈલી પોતાની આગવી ઓળખ ધરાવે છે એ તો બધાય એમ લખી નાખો ને તમારે આગવી ઓળખ ધરાવે છે બરાબર જે નૃત્ય શૈલી આવે ને એમાં ભારતીય શાસ્ત્રોમાં શાસ્ત્રીમાં નૃત્યોમાં જે તે શૈલી હોય ને એ પોતાની આગવી ઓળખ ધરાવે એ પહેલો વાક્ય આવી જાય પછી કુચીપુડી આંધ્રપ્રદેશ આ ક્યાંય કુચીપુડી તો કે આંધ્રપ્રદેશના રાજ્યનું પ્રચલિત નૃત્ય છે કુચીપુડી કુચીપુડી નૃત્ય શૈલીની રચના પંદરમી સદીના સમયગાળામાં થઈ છે આ નૃત્ય શૈલીના પ્રાચીન વારસાને ગુરુ પ્રહલાદ શર્મા રાજ્ય રેડી યામિની રેડી શોભા નાયડુ વગેરે જાણીતા નર્તકોએ વિખ્યાત બનાવી છે આ વિખ્યાત કરનારા નર્તકો છે મુખ્યત્વે શ્રી સૌંદર્ય વર્ણન ઉપર આધારિત અને સ્ત્રીઓ તથા પુરુષો બંને દ્વારા કરાતા આમાં ખાસ એનું મહત્ત્વનો પોઈન્ટ છે તો મુખ્યત્ત્વે સ્ત્રીય સૌંદર્યનું હોય આમાં કુચીપુડીમાં અને પાછું સ્ત્રીઓ અને પુરુષો બનેને દ્વારા કરાય છે આ કુચીપુડી નૃત્ય ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ વણી લેવાનું છે પાયાની મુદ્રાઓ જે આતેથી કરતા હોય મોટેથી બરાબર એ નૃત્ય કુચીપુડીમાં આવે છે હવે આવો આપણે નવમો કશ ભરતનાટ્યમ નૃત્ય શૈલીનો પરિચય આપો તો ભારતીય શાસ્ત્રમાં નૃત્યોમાં ભરતનાટ્યમ નૃત્ય શૈલી પોતાની આગવી ઓળખ ધરાવે છે ભરતનાટ્યમનો ઉદ્ભવ સ્થાન ભરતનાટ્યમ ઉદ્ભવ કીધું તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો છે જે ત્યાંથી એનો ઉદ્ભવ ગણાય છે ભરતનાટ્યમ નૃત્ય શૈલીના આધારિત સ્ત્રોતના બે ગ્રંથો છે એક નાટ્ય શાસ્ત્ર અને બીજું છે અભિનવ દર્પણ આ ઉદભવ એનો મેન મનાય છે બે સ્ત્રોતમાંથી બે ગ્રંથોમાંથી નાટ્યશાસ્ત્રમાંથી આવ્યું છે ભરતનાટ્યમ અને અભિનવ દર્પણમાંથી બરાબર નાટ્યશાસ્ત્રની રચના ભરત મુનિ દ્વારા હમણાં આપણે આગળ જોયું કે નાટ્યશાસ્ત્રની રચના ભરત મુનિ દ્વારા અને અભિનવ દર્પણની રચના છે એ નંદી કેશ્વર દ્વારા કરવામાં આવી છે કોઈ એમ પૂછે પૂછાય કંઈક કે નાટ્યશાસ્ત્રની રચના તો ભરત કરી અભિનવ દર્પણની રચના કોણ કરી તો એ નંદી દ્વારા કરવામાં આવેલી છે દસમો ક્વેશ્ચન સંગીત રત્નાકરનો પરિચય આપો સંગીત રચનાકરનો તો સંગીત રચનાકર નામના ગ્રંથની રચના પંડિત સારંગદેવે કરી છે સંગીત રચનાકર નામના ગ્રંથની રચના પંડિત સારંગદેવે કરી હતી પંડિત સારંગદેવ સંગીત શાસ્ત્રના સંગીત શાસ્ત્રના તજજ્ઞ એટલે કે એમાં કુશળ હતા તેઓ દોલતાબાદ એટલે કે દેવગીરીના નિવાસી દિલ્હીમાં બરાબર દેવ દોલતાબાદ એની આજુબાજુ છે તો દેવગીરીના નિવાસી હોવાથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિતતા બે સંગીતથી પરિચિતતા કોણ તો કે પંડિત સારંગદેવ પંડિત વિષ્ણુ નારાયણ નારાયણ ભારત ખંડે સંગીત રત્નાકર નામના ગ્રંથને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે આ ગ્રંથ સંગીતના અંગો સમજવા માટે બે જોડ ગણાય છે હવે અગિયાર પ્રશ્ન છે કે સંગીત પારિજાતનો પરિચય આપો તો સંગીત પારિજાત નામના ગ્રંથની રચના પંડિત અહોબલે ઈસવીસન સોળસો પાસઠમાં કરી હતી ઉત્તર હિન્દુસ્તાનની સંગીત પદ્ધતિ આ આ સંગીત પારિજાત નામનો ગ્રંથ ખૂબ જ મહત્ત્વનો ગણાય છે સંગીત માટે પંડિત અહોબલ આ ગ્રંથમાં દરેક રાગ અન્ય રાગીથી અલગ હોવાનું એક રાગ બીજા રાગથી અલગ હોવાનું તેમજ તેનું સ્વતંત્ર અસ્તિત્વ તથા વિશેષતા હોવાનું સમજાવેલ છે તેઓએ આ ગ્રંથમાં ઓગણત્રીસ પ્રકારના સ્વરો ગણાવ્યા છે સંગીત સંગીત પારિજાત પારિજાત છે એમાં બરાબર બને તો પંડિત આ સંગીતની પદ્ધતિ પારિજાત નામનો ગ્રંથ ખૂબ જ મહત્વનો ગણાય શું કામ એમ મહત્વનું ગણાય તો આમાં રાગ છે ને એક રાગ બીજા રાગથી અલગ છે પાછા પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે એમ કીધું અને પાછા એ ગ્રંથમાં સંગીત પારિજાત ગ્રંથમાં ઓગણત્રીસ પ્રકારના સ્વરો ગણાવ્યા છે બારમું ક્વેશ્ચન છે ભારતની જરી કલા વિશે માહિતી આપો તો ભારતની જે ભરતી ભરતની કલા છે એટલે ભરતગુત્રની જે કલા છે એમાં પ્રાચીન સમયથી જ પ્રખ્યાત છે પહેલાથી જ અને તે ભારતીય સંસ્કૃતિ વારસાનું એક અભિન્ન અંગ છે વારસામાં એટલે એ બેના પિતા એના દીકરાને શીખડાવે એના પછી એના શીખડાવે એટલે વારસામાં વંશ પરંપરાગત આવતું આવેલું આવે છે ચાંદી અને સોનાના તારના રૂપમાં જરી બનાવી એટલે પતલા પતલા તાર છે ચાંદી અને સોનાના તાર છે એ રૂપમાં જરી બનાવી એનો ઉપયોગ ભરત ગૂંથણની કળા દ્વારા કિંમતી વસ્ત્રો શણગારવામાં કરવામાં આવતો આપણા ગુજરાતનું શહેર સુરત છે જે એ ભારત જરી જરીકામના ઉનરમાં હુનર એટલે જેની આવડત માટે ક્યુ શહેર તો કે ગુજરાતનું સુરત શહેર ભારતમાં જરીકામના ઉનર માટે જાણીતું છે પાનેતર હોય સાડી હોય ઘરચોળા જેવા વસ્ત્રો પરિધાન માટે સુરતના કુશળ કારીગરો જરીની કિનારીએ લગાડીને બે નમૂનો એટલે કે જેનું વર્ણવી ન શકે એવો સરસ બે નમૂન કામ કરી આપતા હતા પ્રાચીન ભારતની કાષ્ટ કળાનો ઉપયોગ કાસ્ટ એટલે લાકડું તો કાસ્ટ એટલે કે લાકડું માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષોની વનરાજી સાથે જોડાયેલ છે લાકડાનો ઉપયોગ આરંભમાં બળતણ તરીકે અને સમયાંતર એટલે સમય જતાં ઓજારો તરીકે પણ થતો હતો લાકડાની મૂર્તિઓ બાળકો માટેના રમકડા પછી સિંહાસનોના કાષ્ટ કલા સિંહાસનો એટલે જેના પર રાજાઓ મહારાજો બેસતા એ કાષ્ટ કોતરણીઓનો વિકાસ થયો હતો થઈ રહ્યો હતો કાષ્ટ કલા ક્ષેત્રે ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર ગુજરાતમાં કાસ્ટ કલા માટે સંખેડાનું ફર્નિચર લાકડાના હિંચકા અને ઈડરના રમકડા જાણીતા છે કાસ્ટ કલા ક્ષેત્રે ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર અને લાકડાના હિંચકા છે નાના પ્રખ્યાત છે અને ઈડરના જે રમકડા છે બાળકો રમે એ પણ કાસ્ટના લાકડાના બનાવેલા એ પણ પ્રખ્યાત છે જાણીતા છે ત્યારબાદ છે ચૌદમો ક્વેશ્ચન ગુજરાતના લોકનૃત્ય રાસ વિશે ટૂંકમાં માહિતી આપો તો રાસ એટલે કે રાસ શું છે રાસ એટલે કે ગોળાકારે ગોળ એટલે વર્તુળિયમ ફરતા ફરતા નૃત્ય સાથે ગાવું તે ગુજરાતમાં મોટે ભાગે નવરાત્રિ તથા જન્માષ્ટમી જેવા તહેવારોમાં આ રાસ રમાય છે દાંડિયા રાસ એ રાસનો એક પ્રકાર છે દાંડિયા રાસ આપણે કહે છે એ રાસનો પ્રકાર છે પરંતુ ગાગર કે હાંડો લઈને પણ રાસ કરતા હોય છે ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ ભક્ત નરસિંહ મહેતાને રાસ લીલા બતાવી હતી એવી કથા છે વૈષ્ણવ સંપ્રદાયની અસર વધતા રાસ વધુ લોકપ્રિય બન્યા છે રાસ રમવા સ્ત્રીઓ ભરત ભરેલા ચોણિયા ચોળી અને પુરુષો કેળિયા ધોતીનો પરંપરાગત પોશાક પહેરીને રાસ રમીએ હવે આપણે જોઈએ નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો પેલું છે ભારતની એક કલા તરીકે ચિત્રકલાનો પરિચય આપો તો ભારતની વિવિધ કલાઓમાં ચિત્રકલાનું સ્થાન હંમેશા અગ્રિમ અગ્રેસર રહ્યું છે રંગ અને રેખાઓ દ્વારા કલા અને સૌંદર્યનું રસપાન કરાવતી ચિત્રકલામાં પ્રકૃતિના જળ અને ચૈતન્ય સ્વરૂપમાં રહેલા વિવિધ ભાવોનું દર્શન કરાવવાની ક્ષમતા રહેલી છે એટલે કે આપણે વિવિધ કલામાં ચિત્રકલન સ્થાન હંમેશા આગળ પડતું છે એ રંગ અને રેખાઓ દ્વારા સૌંદર્યનું એટલે કે જે કલા છે સૌંદર્યનું એમાં આપણે એ ઉતારી શકીએ ચિત્રકલા દ્વારા પ્રકૃતિનું જળ અને ચૈતન્ય સ્વરૂપ આપણે કલા દ્વારા દર્શાવી શકીએ એના ભાવ હોય કોઈ ચિત્ર હોય એમાં કોઈ વ્યક્તિના ભાવ દર્શન કરાવવા હોય તો એ ચિત્રકામ દ્વારા થઈ શકે લગભગ પાંચ હજાર વર્ષ જૂની હડપ્પા સભ્યતા કે સંસ્કૃતિના અવશેષોમાંથી પણ ભારતીય ચિત્રકલાના પુરાવા મળી આવ્યા છે એ વખતના પાંચ હજાર વર્ષ પહેલાં તે લોકો માટીના વાસણ ઉપર ફૂલ છોડ અને ભૌમિતિક રેખાનો એટલે અલગ અલગ ભાત પાડતા આકાર ચોરસ હોય એ રીતના નોકરી ભાત પાડતા બરાબર ભારતના પુરાતત્વ ખાતા દ્વારા સમયે સમયે કરવામાં આવેલા ઉત્ખનન એટલે કે ખોદકામ જમીનમાં ખોદકામ કરીને એવા પુરાતત્વનું ક્ષેત્ર હોય જ્યાંથી કાઢતા હોય બરાબર પણ ભારતની ચિત્રકલાના નમૂના બધેથી મળી એવા છે પાષાણ યુગના આદિમાનવના ગુફા ચિત્રોમાં જે પાષાણ યુગમાં આદિમાનવ થઈ ગયા એના ગુફા ચિત્રો ગુફામાં રહેતા અને એમાં દિવાલો પર ચિત્ર કરતા જેમાં પશુ પક્ષીઓના આલેખને જોવા મળે છે ચિત્રો દ્વારા એમાં રજૂઆત કરેલી છે પક્ષી હોય પશુ હોય મધ્યપ્રદેશમાં એમપીમાંથી મળી આવેલા હાથી ગેંડો હરણ વગેરેના ચિત્રો પણ નોંધપાત્ર છે આ ગુફાઓ મળે છે અહીંયા એમપીની ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના તરીકે અજંતા ઇલોરાના ચિત્રો પ્રખ્યાત છે તો તો ભારતીય એક ચિત્રકલાને લગતો પરિચય હવે જો આગળ પ્રશ્ન બીજો બીજો પ્રશ્ન છે ભારતની એક કલા તરીકે ધાતુ કલાનો પણ પરિચય આપણો હવે ભારતીય પ્રાચીન વિદ્યામાં ધાતુ વિદ્યા કે ધાતુ કલાનો પણ સમાવેશ થાય ધાતુમાંથી બનાવો હતો ક્યાંય પણ અને ધાતુ કલા પાષાણ યુગથી આધુનિક યુગ એટલે અત્યારે જે યુગ આલે છે સુધી નિરંતર ચાલી આવી ધાતુ બદલતી ગઈ પણ એ કલા બદલી નથી ધાતુ કલા એટલે કે ધાતુના કાચા સ્વરૂપને ગાળીને તેની અશુદ્ધિ પછી દૂર કરી બીબામાં એટલે એના જે જેવો આકાર બનાવવો હોય એના ચાસા હોય બીબા હોય એમાં ઢાળી એક નિશ્ચિત આકાર આપવાની કલા એટલે જ ધાતુ કલા પાષાણ યુગમાં લોકો ઓજારો બનાવવાની કલાથી પરિચિત હતા તેના પ્રમાણ મળ્યા છે કે પેલા ઓજાર આ રીતના હતા પાષાણ યુગ પછીના ધાતુ યુગમાં ધાતુ વિદ્યા વિકસકી એટલે વિકાસમાં ક્રમશઃ થતો ગયો એટલે કે પાષાણ યુગ પછી દેશમાં ક્રમશઃ તામ્ર યુગ એટલે તાંબાનું યુગ કાંસ્ય યુગ કાંસાનો યુગ અને લોહ યુગ હવે એવો લોખંડનો યુગ આવ્યા અને હડપ્પા સભ્યતાના સ્થળ લોથલથી પણ હડપ્પા સભ્યતામાં લોથલ જે સિટી છે પણ એવા પ્રમાણ મળ્યા છે કે ત્યાંના કારીગરો ધાતુમાંથી બનાવેલા દાંતરડા સારડીઓ વાળી કરવત આરા અને સોય જેવા તાંબાના અને કાસાના ઓજારો એ લોકો બનાવતા હતા આમ ધાતુમાંથી ઓજારો ઉપરાંત વાસણોય બનતા એની મૂર્તિઓ બનતી અને પાત્રો એટલે વાસણો એટલે પાત્રો બીજા વિક્રમ એ બનાવવામાં આવતા યુદ્ધ માટેના અસ્ત્રો શસ્ત્રો પણ ધાતુમાંથી બનાવવામાં આવતા દક્ષિણ ભારતના ચોલ રાજાઓનું સમયમાં તૈયાર થયેલું નટરાજનું ધાતુ શિલ્પકલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે ક્યુ દક્ષિણ ભારતનું આવેલ ચોલ એ વખતનું રાજાઓના સમયમાં તૈયાર નટરાજ ભગવાન નટરાજની જે ધાતુ શિલ્પની કલા છે એ દ્રષ્ટિ આંતરરાષ્ટ્રીય અત્યારે ખ્યાતિ મેળવેલ છે એમને ત્રીજો પ્રશ્ન છે ભારતની એક કલા તરીકે હકીક કામની પરિચય આપો અકીક કામનો તો સિલિકા સિલિકા એટલે કે રેતી મિશ્રિત ભૂરા કે સફેદ રંગના પથ્થરોને હકીક તરીકે ઓળખવામાં આવે છે અકીક એક કિંમતી પથ્થર છે જે ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશમાંથી જ મળી આવે છે નદીઓના ખીણ પ્રદેશમાંથી અકીકની સાથે સાથે ચકમક કે જે પથ્થર છે કે જેને ઘસવાથી અગ્નિ ઉત્પન્ન થાય છે ચકમક પથ્થર અને અર્ધપારદર્શક સુંદર રાતો પથ્થર અર્ધપારદર્શક એમાં આછો ઓછો પ્રકાશ પસાર થઈ ગયો એવો પથ્થર પણ મળી આવે છે ક્યાંથી તો કે આ ખીણમાંથી નદીના ખીણ પ્રદેશમાંથી ગુજરાતમાં સુરત ખંભાત અમદાવાદ અને રાણપુર વિસ્તારમાં જુદા જુદા આકારના હકીકના પથ્થરો મળી આવે છે ગુજરાતના બધા સ્થળોથી મળી આવતા હકીક એ અલંકારોમાં જોડવા જોડવા માટે ખંભાતમાં અલંકારોમાં એટલે કે આભૂષણ બનાવવા માટે ખંભાત મોકલવામાં આવે છે ખંભાતના કારીગરો કીતના પથ્થરો ઉપર પહેલ પાળવાની અને અન્ય પ્રક્રિયા કરી તેને તેના વિવિધ અલંકારોમાં જળવા પાત્ર બનાવી દે છે એવો આકાર ઘસીને બનાવી દે કે જે એમના આભૂષણોમાં અલંકારોમાં લગાડવા માટે ફીટ બેસી જાય એવું શેપ આપી દે આકાર અબજે અથવા તો હકીકના પથ્થરની માળા કે મણકા તૈયાર કરે છે કોણ તે કારીગર છે ચોથો ચર્મ કામ ભારતની ઘણી જૂની કારીગરી છે તે સ્પષ્ટતા કરો પ્રાચીન કાળથી જ ભારતનો ચર્મ ઉદ્યોગ આગવું સ્થાન રહે છે પ્રાચીન ભારતમાં મૃત્યુ પામેલા જે જાનવરો છે ચર્મ એટલે ચામડું જાનવરોના ચામડાનો વિવિધ ઉપયોગ કરવામાં આવતો હતો પ્રાચીન કાળમાં ચામડાનો વિવિધ ઉપયોગ થયો થતો જેમ કે ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટેના કોષ પહેલાં કોષ હોતી ચામડાની મોટી બધી થેલી હોય એમાંથી કૂવામાંથી ખેંચે બળદ બરાબર અને એ પછી પાણી બહાર આવે અને નાલીઓ દ્વારા એનું ખેતીમાં મોકલવામાં એ કાઢવા માટે પાણી માટે આ ચામડાની કોષ હતી પાણી લઈ જવા માટે પણ વપરાતી મશકો એ ચેતની ઠેલીઓ કે જેમાં ગોધેડા કે ખચર ઉપર એ ઠેલીઓ લાદીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પાણી લઈ જવાતું પછી પકવાલોમાં પછી ઢોલ પકવાલોમાં પછી ઢોલમાં આ ચામડાનો ઉપયોગ થતો નગારામાં તબલામાં ઢોલકમાં જેવા સંગીતના સાધનોમાં પછી લુહાર હોય લુહાર એ ધમણ એટલે કે જેની ઓલી ભઠ્ઠી હોય ફરનેસ એમાં હવા નાખવા માટે જે ચામડાનું એક પમ્પિંગ જેવું હોય એને ધમણ કહેવાય હવા છોડે એટલે બરાબર લુહારની ધમણોમાં ચામડાનો ઉપયોગ થયો હતો વિવિધ પ્રાણીઓમાં બાંધવામાં યુદ્ધમાં વપરાતી ઢાલમાં પણ આ ચામડાનો ઉપયોગ થતો પ્રાચીન કાળથી જ કાનપુર ચર્મ ઉદ્યોગનું પ્રાચીન કાળથી કાનપુર છે એ ચર્મ ઉદ્યોગનું એક મહત્વનું કેન્દ્ર ગણાય છે હાલના વર્ષોમાં ગુજરાતમાં અંકલેશ્વર સુરત અને બારડોલી ખાતે ચર્મ ઉદ્યોગ વિકસ્યો છે હવે જોઈએ આપણે પાંચમો ક્વેશ્ચન ગુજરાતના આદિવાસી નૃત્યો વિશેની માહિતી આપો ગુજરાતના ઉત્સવો પ્રિય પ્રજાની વિવિધ કામો અને જાતિઓમાં રૂઢિઓ રીતિ રિવાજ અને પરંપરા મુજબ લોક નૃત્ય જોવા મળે છે દાખલા તરીકે કોઈ ઉત્સવ હોય આપણે નવરાત્રિ હોય તો એના રાસ લેવાતો હોય પછી આદિવાસીનું નૃત્ય થતું એના જે ઉત્સવ હતા એના નૃત્ય થતા હોય એમ અલગ અલગ લોકનૃત્ય અલગ અલગ પ્રજા દ્વારા એના રૂઢિ દ્વારા રીતિ રિવાજ દ્વારા કરવામાં આવે છે ગુજરાતના આદિવાસીઓમાં હોળી અને બીજા તહેવારો લગ્ન હોય દેવી દેવતાને ખુશ કરવા માટે અને મેળામાં પણ આ જગ્યાએ લોકનૃત્ય જોવા મળ્યા છે મોટાભાગના નૃત્યો વર્તુળાકારે ફરતા ફરતા હોય મોટાભાગના દરેક નૃત્ય એ રીતના હોય છે એમાં ઢોલ અને રૂઢિ મુજબના મંજિરા તંબુરા વગેરે વાજિંદ્ર સાથેની સ્થાનિક બોલીમાં ગાવામાં આવે છે ડાંગમાં પણ આવો માળીનો ચાળો અને ઠાકરિયા ચાળો આ બે નૃત્ય નામ છે ડાંગમાં માળીનો ચાળો અને ઠાકરિયા ચાળો આ નૃત્યો જોવા મળે છે ભીલ અને કોળી જાતિમાં શ્રમહારી ટીપ્પણીમાં નૃત્યમાં જાડી લાકડી નીચેના લાકડાના ટુકડા જડીને જમીન ઉપર અથડાવી તાલ દ્વારા સમૂહ નૃત્ય કરવામાં આવે છે ભીલ અને કોળી જાતિમાં એક લાકડીનો બળીઓ બરાબર નીચે શું કરે કે એક ટુકડો લગાડી દે લાકડાનું ગોળ કેવી રીતના તો એ પછાડા પછી અથડાવી થઈને તાલ વગડે એ તાલથી સમૂહમાં નૃત્ય કરવામાં આવે છે તો આ તો આપણે ધોરણ દસમાના સામાજિક વિજ્ઞાન વિશેનું પાઠ બીજાનો પાઠ બીજો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ અને શીખતા રહો થેન્ક યુ આભાર